मंत्रिमंडल ना साथी मान्य प्रदीप सिंह, मान्य निर्मला बेन, अहमदाबाद ना सांसद डॉक्टर किरीट भाई, मेयर श्री गौतम भाई, अहमदाबाद भाजपना प्रमुख धारासभ्य भाई श्री जगदीश भाई, गुजरात ना चीफ सेक्रेटरी जयंत सिंह, श्री कैलाश नाथन, श्री गीता जोरी जी, श्री डागोर, पुलिस कमिश्नर श्री सिंह, मंचस्थ सौ महानुभाव भाइयों तथा बहनों, सौप्रथम गुजरात ना 57मा स्थापना दिन निमित्ते एनी पूर्व संध्याए अलग अलग कार्यक्रम ना रचना ना भाग रूपे अत्यारे पुलिस कमिश्नर नी ऑफिस नु खातमुहूर्त, पुलिस अने जेल ना कर्मचारियों माटे आवास नु लोकार्पण, अनेकविध कार्यक्रमों कुल 156 करोड़ ना कामों मात्र अत्यारे पुलिस ना डेवलपमेंट माटे सुखाकारी माटे आपणे कर्या छे। आ बे दिवस मा अहमदाबाद मा कुल 1600 करोड़ रुपया ना विकास ना कामों ना लोकार्पण अने खातमुहूर्त थवाना छे। આપણું ગુજરાત આપણે સૌ જાણીએ છીએ કે આખા દેશનું રોલ મોડલ છે, મહાત્મા ગાંધીનું ગુજરાત, સરદાર પટેલનું ગુજરાત, શ્યામજી કૃષ્ણ વર્મા કે જેમને ક્રાંતિકારીઓ નિર્માણ કર્યા એમનું ગુજરાત, પંડિત રવિશંકર મહારાજ અને ઇન્દુ ચાચાનું ગુજરાત, આ ગુજરાતને હંમેશા નવા પરિમાણો સર્જ્યા છે અને એના કારણે આ ગુજરાત દુનિયામાં ચમકતું રાજ્ય તરીકે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી, એમના પરિશ્રમથી, એમની પ્રમાણિકતાથી આજે આ સર્જન થયું છે। અને એવે વખતે આ ગુજરાત આધુનિક ગુજરાત બને, આ ગુજરાત ટેકનોલોજીનો ઉપયોગ કરતું ગુજરાત બને, એમાં કોઈ પણ ડિપાર્ટમેન્ટ પાછળ ન રહી જાય, એટલે પોલીસ વિભાગને પણ ધન્યવાદ આપું છું કે એવી પોલીસ કમિશનર બને છે કે ભારતભરના પોલીસના અધિકારીઓ આ પોલીસ કમિશનરની ઓફિસ જોવા આવશે, સમજવા આવશે અને એમાંથી પ્રેરણા લઈ અને એ પોતાના રાજ્યમાં આ દિશામાં આગળ વધશે। સમય બદલાણો છે, પોલીસની કામગીરી પણ બદલાણી છે, કારણ કે ટેકનોલોજી જે રીતે નવી નવી આવી રહી છે, સાયબરના ક્રાઇમ અને સાયબરમાં વધુ ને વધુ સંશોધનો કરતા ગુનેગારોને પકડવાની પણ નવી શક્તિ આપને પ્રાપ્ત થઈ છે। હું ગુજરાત પોલીસને અભિનંદન એટલા માટે આપું છું કે છેલ્લા દિવસોમાં ગુજરાતમાં અનેક એવા ગુના બન્યા હતા, માત્ર ને માત્ર સાયબર ટેકનોલોજી અને એના આધારે પોલીસ કુશળ અધિકારીઓએ આ બધા ક્રાઇમના ડિટેક્શન કરીને ગુનેગારોને પકડ્યા છે, અને એટલે જ ગુજરાત પોલીસ એની એક શાખ ઊભી થઈ છે। અને હું માનું છું કે ગુજરાતના વિકાસમાં
કાયદો વ્યવસ્થા પોલીસની કામગીરી એનો મહત્વનો ફાળો રહ્યો છે. કોઈ પણ રાજ્ય કાયદો વ્યવસ્થાની સારી સ્થિતિ વગર વિકાસ કરી ન શકે. યાદ કરો એ દિવસોને કે મોટા મોટા માથાઓના નામે ગુજરાતના ઇલાકાઓ પ્રખ્યાત હતા અને એ બધા મોટા માથાઓના મૂછે લીંબુ લટકતા હતા. આજ ગુજરાતની પોલીસે એ બધાને જેલ ભેગા કરીને આ ગુજરાતમાં કાયદો વ્યવસ્થા એ શું છે એ પોલીસના લોકોએ બતાવી રહ્યું છે. ભૂતકાળમાં જાણીએ છીએ કે ગુજરાતમાં ઉદ્યોગ કારખાના મિલો એ માથા ભારે લોકોના કારણે એ વેચાતા થઈ ગયા હતા, પ્રવૃત્તિઓ બંધ પડી ગઈ હતી. કારણ કે આ માથા ભારે લોકો ઉદ્યોગપતિઓને મિલ માલિકોને કામ કરવા દેતા નહોતા, ખંડણીઓ માંગતી હતી. અને એવે વખતે આ ગુજરાતની પોલીસે આ બધાને જેર કરીને ગુજરાતમાં કાયદો વ્યવસ્થા દ્વારા શાંતિ સ્થાપીને ગુજરાત એ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન આપણા બધાના સહિયારા પ્રયત્નથી આપણે બનાવી શક્યા છીએ. યાદ કરો એ દિવસોને કે ગુજરાતમાં દરેક ધર્મના લોકો પોતાના ઉત્સવોની ઉજવણી કરી શકતા નહોતા, અખાત ત્રીજની રથયાત્રા નીકળી શકતી નહોતી, અખાજ બીજીની રથયાત્રા નીકળી શકતી નહોતી, એવી રીતે મુસલમાનોના તાજિયા નીકળી શકતા નહોતા, ક્રિશ્ચિયન લોકોને તકલીફો હતી. અને આજ ગુજરાત પોલીસના પરાક્રમોથી આજે છેલ્લા 15 વર્ષથી શાંતિથી લોકો ધાર્મિક તહેવારો ઉજવી રહ્યા છે. હું એ માનું છું કે પોલીસ કમિશનર સિંઘે જે વાત કરી કે પોલીસ કોન્સ્ટેબલ કે જેને જે ડ્યુટી સોંપાણી, દિવસ રાત ઠંડી તડકો ગરમી વરસાદ, અરે ઘણી વખત એકલો ઘેરાઈ ગયેલો હોય અને છતાં પોતાની જગ્યા ન છોડીને આ બધી વ્યવસ્થાઓ ઉપર કંટ્રોલ કરવામાં ઘણા પોલીસના લોકોએ ભોગ પણ આપ્યા છે, સમાજ માટે ભોગ આપ્યા છે, ઘણા પરિવારોએ સહન પણ કર્યું છે, ઘણા લોકોએ બલિદાનો પણ દીધા છે. અને એટલે જ આપણું આ ગુજરાત 57મા સ્થાપના દિવસે આપણા ગુજરાતને શક્તિશાળી ગુજરાતને સમૃદ્ધ ગુજરાત બનાવવા માટે આપણે સૌ આ પોલીસ કર્મચારીઓ અધિકારીઓ એમનું જે યોગદાન છે એને કારણે આજે ગુજરાત સોળે કળાએ ખીલ્યું છે. અને હું એમ માનું છું કે પોલીસ કર્મચારીઓ અને એમના કુટુંબીજનો એમનો પણ ભોગ ઘણો હોય છે. અને હમણાં જે રીતે આ ટાવરો ઊભા છે અને લોકાર્પણ થયું ત્યાં આગળ મને પોલીસના અધિકારીઓ એમ કીધું કે કર્મચારીઓને 2 બેડરૂમ જોઈ એ એમની લાગણી છે. કારણ કે કુટુંબ અને આપણે ત્યાં સંયુક્ત કુટુંબની પદ્ધતિ છે, આપણે આપણા મા બાપને ભેગા રાખીએ છીએ ત્યારે બાળકો વૃદ્ધો અને આ બધાની સુવિધાના સંદર્ભમાં 2 બેડરૂમ એ સમયની માંગ છે. અને આજે હું એ વાતની જાહેરાત કરું છું કે આવનારા દિવસોમાં પોલીસ કર્મચારીના કુટુંબોની સુખાકારી માટે હવે જે નવા ક્વાર્ટરો બનશે એમાં મિનિમમ 2 બેડરૂમની વ્યવસ્થા કરવાની આ સરકાર વ્યવસ્થા કરશે. કારણ કે ઘર એ હાસકારો હોય છે, માણસ આખા દિવસનો થાકેલો ઘરે પાછા આવતો હોય અને એવા સમયે ઘરમાં એમને શાંતિ જોતી હોય અને ત્યારે પૂરતી સુવિધાઓ હોય તો એની એફિશિયન્સીમાં પણ વધારો થાય છે. એટલે આ વ્યવસ્થા આ કરવાની આજના સમયની આવશ્યકતા છે. અને હવેથી એ દિશામાં આપણે
નવા આવાસો એ માટેના પ્રયત્ન કરીશું. મિત્રો, નરેન્દ્રભાઈ આપણા વડાપ્રધાન હતા ત્યારથી એમની લાગણી હતી કે પોલીસ તંત્રમાં આધુનિક સાધનોનો ઉપયોગ કરીને પોલીસ દળોને સુસજ્જ કરીને વેલ ટ્રેન્ડ કરીને આપણે આગળ વધવા માંગીએ છીએ. અને મને આનંદ છે કે એમનું જે સ્વપ્ન હતું કે નવી પોલીસ કમિશનર ઓફિસ એ અદ્યતન બને, એમનું સ્વપ્ન હતું કે પોલીસ એકેડેમી ટ્રેનિંગ સેન્ટરો એ અદ્યતન બને, સુવિધાસભર બને, એમનું સ્વપ્ન હતું કે પોલીસ દળમાં જે ઓછા લોકો છે ત્યાં પૂરતી ભરતી થાય. અને એ દિશામાં આપણે આવનારા ટૂંક સમયમાં 10 દિવસમાં નવા 17,000 લોકોની ભરતી એક સાથે કરીને આ પોલીસ દળને સુસજ્જ કરી રહ્યા છીએ. હું એમ માનું છું કે પોલીસના ઇતિહાસમાં આવડી મોટી સાગરમતે 17,000 લોકોની ભરતી, એ પણ કોઈ જાતના વિવાદ વગર, કોઈ પણ જાતના ભ્રષ્ટાચાર વગર, કોઈ પણ જાતના કેસ કબાળા વગર આ ભરતી શાંતિથી સારી રીતે આપણે કરી શક્યા છીએ. અને એના માટે પણ પોલીસ અધિકારીઓ એ બધાને ધન્યવાદ અને અભિનંદન આપું છું. આપ સૌ લોકોને ગુજરાત દિવસ, ગુજરાત ગૌરવ દિવસ, ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા આપી મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય.